જંબુસર તાલુકાના મંગળા ગામના 248 ગ્રામજનોનું તંત્ર દ્વારા રાહી કંપની ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકાના વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તમામ અસરગ્રસ્તોને સ્થળાંતર કર્યા છે. તંત્ર દ્વારા તમામ ગ્રામજનો માટે જમવાની તેમજ રહેવાની સુવિધા કરવામાં આવી છે. દાદર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા. મંગળા ગામના 84 વગ તેમજ ખૂનવગા વિસ્તારના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતના ટીડીઓના જણાવ્યા મુજબ 102 સપાટી દાદર નદી વટાવે તો ખાનપુર, મંગળા, ગોજાદરા, મહાપુરા, કુંડર, વહેલમ, ગોજાદરા તેમજ વાંચનગર સહિતના વિસ્તારને અસર થવાની શક્યતાઓ છે. કાશિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. નામ શું? નામ મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સિમર છે. હું અહીંયા ખેડૂત છું. અહીંયા બધા આખા વિસ્તારમાં પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે. તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે. આદરો જંબુસર તાલુકામાં આપણે મંગળા ગામે દાદર નદીનું પાણી 101 ફૂટે કે પહોંચી ગયું છે. તો એના કારણે આજે ગ્રામ પંચાયતના 3 વિસ્તારો, એક અંબાજી મંદિર, નવીનગરી અને ખૂણ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે. તો એના ભાગરૂપે આજે રાહી કેમિકલ કંપનીમાં 248 લોકોનું સ્થળાંતર કર્યું છે. જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નવીનગરી વિસ્તારના લોકોને આપણે વૈદાન માતાના મંદિરમાં શિફ્ટ કર્યા છે. ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે.